નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડિયોમાં દાખલા નંબર 8 સુધી શીખ્યા હતા સ્વાધ્યાય 10.3 માં, બરોબર? ચાલો તો હવે આપણે આજે દાખલા નંબર 9 થી શીખવાનું છે. તો જુઓ બાળકો, દાખલા નંબર 9 માં શું કીધું છે? એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. જો બાળકો આ રીતે એક જમીન છે એની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે, બરાબર? આ 5 મીટર અને આ 4 મીટર આ રીતે એક જમીન છે. હવે તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે? શું કીધું? તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા, બરાબર? એટલે એક ફૂલનો ક્યારો છે એની લંબાઈ કેટલી છે? ચોરસ ફૂલનો ક્યારાની લંબાઈ 1 મીટર છે, બરાબર? પણ એવા 5 ક્યારા બનાવ્યા છે એવું કીધું છે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બાળકો, પહેલા આપણે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધી લઈએ, પછી આપણે ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધી લઈએ, પછી આપણે એમાં ફૂલના ક્યારા કેટલી જગ્યા રોકે એ સિવાયનો ભાગ હોય એનું ક્ષેત્રફળ થશે, બરાબર? બાકીના ભાગનું ક્ષેત્રફળ કીધું છે ને, જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પહેલા આપણે, ચાલો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ. તો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબચોરસ છે ને 5 મીટર અને 4 મીટર, બરાબર? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે સૂત્ર. ચાલો, લંબાઈ કેટલી? તો કે 5 મીટર. પહોળાઈ કેટલી છે? તો કે 4 મીટર. હવે 5 ગુણ્યા 4, તો 5 ચોક 20 ચોરસ મીટર, બરાબર? તો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શું આવ્યું? તો કે 20 ચોરસ મીટર. હવે શું કીધું છે? જુઓ તો તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા. પહેલા આપણે 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધી લઈએ, પછી 5 ફૂલના ક્યારાનું કરશું, બરાબર? ચાલો, પહેલા 1 ફૂલના ક્યારાની લંબાઈ કેટલી આપી છે? તો 1 ફૂલના ક્યારાની લંબાઈ છે 1 મીટર, બરાબર? એવો તો ચાલો, તેની લંબાઈ આપેલી છે 1 મીટર અને શું કીધું છે આપણે? ચોરસ ફૂલનો ક્યારો, એટલે ચોરસ છે એટલે એમાં લંબાઈ બે બાજુઓ સરખી હોય લંબાઈ ને પહોળાઈ, બરાબર? એટલે કે આપણે શું કરશું? ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કરશું. ચાલો, 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે 1 એકા 1 ચોરસ મીટર, બરાબર? જો આપણે 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ મળ્યું 1 ચોરસ મીટર, પણ આપણે તો 5 ફૂલ, આપણે શું કીધું? 5 ફૂલના ક્યારા બનાવ્યા છે, બરાબર? તો આપણે 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 1 ચોરસ મીટર. તો 5 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર કેટલા થાય? તો 5 ગુણ્યા 1, તો 5 ચોરસ મીટર થશે. 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ આવ્યું 1 ચોરસ મીટર, તો 5 ફૂલના ક્યારાનું થશે 5 ચોરસ મીટર. હવે જુઓ બાળકો, આ 5 ચોરસ મીટર છે એ જગ્યાએ રોકી લેશે કેટલામાં? 20 ચોરસ મીટર. જમીનના ટુકડામાં આ 5 ચોરસ મીટર જગ્યા રોકી લેશે, તો બાકી કેટલી રહેશે? તો 15 ચોરસ મીટર રહેશે ને. એટલે શું કરશું આપણે? આ બેયનો તફાવત, બરાબર? તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શું કરશું આપણે? જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું કરશું? પહેલા જમીનના ટુકડાનું ક્ષેત્રફળ
માઈનસ શું કરશું આપણે? પાંચ ફૂલના ક્યારા નું ક્ષેત્રફળ? બરાબર, પાંચ ફૂલના ક્યારા નું ક્ષેત્રફળ તો શું આવશે? વીસ ચોરસ મીટર માઇનસ પાંચ ચોરસ મીટર, તો કેટલું વધશે? તો કે પંદર ચોરસ મીટર. તો વીસ ચોરસ મીટર ની આ જમીન છે, એમાં પાંચ ચોરસ મીટર ફૂલના ક્યારાઓ જગ્યા રોકશે? તો કેટલું વધશે? તો કે પંદર ચોરસ મીટર. તો જમીનના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે પંદર ચોરસ મીટર. તો આપણે છેલ્લા લખી લેવાનું કે જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ પંદર ચોરસ મીટર થશે. બરાબર. તો બાળકો, તમે વ્યવસ્થિત દાખલો છે લખી લેજો તમારી બુકમાં. પેલા શું કર્યું? તો કે આપણે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધ્યું, પછી આપણે એક ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધ્યું. બરાબર. પણ એવા કેટલા કીધું છે? પાંચ ફૂલના ક્યારા બનાવ્યા છે. બરાબર. તો આપણે એક ક્ષેત્રફળ, એકનું એક ચોરસ મીટર, તો પાંચ ફૂલના ચોરસ, પાંચ ફૂલના ક્યારાનું, તો કે પાંચ ચોરસ મીટર થશે. તો હવે આ જમીન છે, એમાં આ પાંચ ચોરસ મીટર જગ્યા રોકશે. તો વીસ ચોરસ મીટર ની જમીન, એમાં પાંચ ચોરસ મીટર આ રીતના ફૂલના ક્યારા હોય એ જગ્યા રોકી લે. બરાબર. તો કેટલું વધે? તો કે પંદર ચોરસ મીટર વધશે. બરાબર, જગ્યા. તો તમે પણ આ રીતે દાખલો લખી લેજો. ચાલો બાળકો, હવે આપણે દાખલા નંબર દસ જોઈએ. તો જુઓ, જે બધા ચોપડીમાં શું કીધું છે? દાખલા નંબર દસ માં નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો, માપ સેન્ટીમીટરમાં આપેલા છે. બરાબર. તો જુઓ, તમને એક આકૃતિ આ રીતે આપેલી છે. બરાબર. હવે તેને લંબચોરસમાં વિભાજિત કરી અને તેનું ક્ષેત્રફળ શોધવાનું આપણે કીધું છે. તો આ આકૃતિ આપેલી છે, એમાં માપ છે આ બધા સેન્ટીમીટરમાં આપેલા છે. તો જુઓ, આ આખું છે એ ચાર સેન્ટીમીટર. બરાબર. આ આટલું છે એ બે સેન્ટીમીટર. હવે આ આખું છે એ ચાર સેન્ટીમીટર કીધું છે. બરાબર. પછી આ આટલું ત્રણ સેન્ટીમીટર, આ પણ ત્રણ સેન્ટીમીટર, આ પણ ત્રણ સેન્ટીમીટર, આ આખું આટલું ચાર સેન્ટીમીટર, આ બે સેન્ટીમીટર, ને આ પણ બે સેન્ટીમીટર. બરાબર ને. આ આટલું છે એ ત્રણ સેન્ટીમીટર. હવે બાળકો, આપણે શું કીધું? લંબ ચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ શોધવાનું. તો ચાલો આપણે લંબ ચોરસમાં વિભાજિત કરીએ. તો પેલા અહીંથી એક લંબ ચોરસ આપણે બનાવી લઈએ. બરાબર. તો આ લંબ ચોરસ એક એવું નામ આપી દઈએ. હવે બીજો લંબ ચોરસ અહીંથી આટલો બનાવી લઈએ, તો આ લંબ ચોરસ બે એવું નામ આપી દઈએ. બરાબર. હવે અહીંયાથી એક લંબ ચોરસ બનાવી લઈએ. બરાબર. તો લંબ ચોરસ ત્રણ એવું નામ આપી દઈએ. ને આ એક લંબ ચોરસ બન્યો ને, તો આનું માપ છે લંબ ચોરસ, સોરી, આનું નામ આપી દઈએ લંબ ચોરસ ચાર. બરાબર. તો જુઓ, આપણે આ આકૃતિ છે એને ચાર લંબચોરસમાં વિભાજિત કરી લીધી છે. હવે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ. તો જુઓ, આપણે પેલા એકનું ક્ષેત્રફળ શોધીએ આટલી આકૃતિનું. બરાબર. તો જુઓ, આ આખું ચાર છે. બરાબર. પણ આટલું ત્રણ થશે ને, કારણ કે આ થઈ જશે એક સેમી. બરાબર. તો આટલું કેટલું થશે? તો કે ત્રણ સેન્ટીમીટર, કારણ કે ચાર માપ આપેલું છે એટલે આ આખાનું આપેલું છે ને. તો કેટલું થશે? આ તો આટલું ત્રણ જ થશે, કારણ કે જુઓ, આ ત્રણ માપ આપેલું છે ને આ ત્રણ માપ આપેલું છે. તો જુઓ, બે બાજુઓ સરખી છે કે નહીં? તો આ લંબચોરસ છે કે ચોરસ બન્યો? તો ચોરસ બન્યો ને. તો આપણે આમાં ચોરસ નું ક્ષેત્રફળ શોધવું પડશે. તો શું કરશું આપણે? ચોરસ એક નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કરશું. લંબાઈ કેટલી છે? તો કે ત્રણ, પહોળાઈ પણ છે ત્રણ. બરાબર. ત્રણ સેમી ગુણ્યા ત્રણ સેમી. તો ત્રણ તેરી ને નવ ચોરસ સેમી થશે. તો શું આવ્યું? ચોરસ એકનું ક્ષેત્રફળ આવ્યું નવ ચોરસ સેમી. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. તો જુઓ, અહીંયા બીજી આપેલી છે. તો આ તો જુઓ લંબ ચોરસ જ છે, કારણ કે આટલું માપ બે આપેલું છે ને આટલું છે એ એક થશે. બરાબર. ચાલો, આ આટલું બે ને આ છે આટલું એક થશે, એક સેન્ટીમીટર.
આ આટલું છે એ 3 સેન્ટીમીટર થશે બરાબર અહીં સુધી હોત તો 4 સેન્ટીમીટર થાત જુઓ આ 4 છે ને આટલું એટલા માટે તો આપણે આટલાનું જ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીં 2 અને અહીંયા 1 આપેલું એટલે આપણે 1 જોઈએ બરાબર જુઓ 2 ગુણ્યા 1 કરવાનું તો આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે બરાબર તો લંબચોરસ क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई चलो लंबाई केटली आपेली छे तो के 2 सेमी अथवा तो 2 सेंटीमीटर पहोळाई आपेली छे 1 सेंटीमीटर तो 2 गुणिया 1 2 एका 2 એટલે 2 चौरस सेमी आ लंबचोरस छे एनु क्षेत्रफल થશે 2 चौरस સેમી બરાબર ચાલો હવે આપણે આનું જોઈએ આ જે ચોરસ આપેલું છે એ તો જુઓ બાળકો આની લંબાઈ કેટલી છે આ આખું 4 છે તો આટલું 3 હશે ને આ આટલાનો માપ 3 હશે કારણ કે આ 2 હતું આટલું ને અહીંયા 1 એટલે 3 થઈ ગયું ને તો આ પણ 3 છે અને આ પણ 3 આપેલી છે જુઓ લંબાઈ 3 અને પહોળાઈ પણ 3 તો શું થયું આ તો ચોરસ બન્યો તો આપણે ચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો ચોરસ 3 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશું સોરી લંબાઈ ગુણ્યા લંબાઈ કરશું કારણ કે ચોરસ છે એટલા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ ચલો લંબાઈ કેટલી તો કે 3 સેમી પહોળાઈ કેટલી તો કે 3 સેમી તો 3 તેરી ને 9 ચોરસ સેમી બરાબર તો શું આવ્યું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી હવે ચોરસ 4 જોઈએ જુઓ તો એનું ક્ષેત્રફળ જોઈએ તો જુઓ બાળકો આ આમ 3 આપે સોરી 2 આપેલું છે માપ અને આવી રીતના 4 આપેલું છે બરાબર તો આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો લંબ ચોરસ 4 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કારણ કે લંબચોરસ છે લંબાઈ કેટલી કીધી છે તો કે 4 સેમી પહોળાઈ તો કે 2 સેમી તો 4 દુને 8 ચોરસ સેમી તો શું આવ્યું ક્ષેત્રફળ ક્ષેત્રફળ આવ્યું 8 ચોરસ સેમી તો ચોરસ 1 નું આવ્યું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી લંબ ચોરસ 2 નું આવ્યું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ચોરસ 3 નું આવ્યું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી અને લંબ ચોરસ 4 નું ક્ષેત્રફળ આવ્યું 8 ચોરસ સેમી તો બાળકો આપણે દાખલા નંબર 10 માં એમાં જોયું આકૃતિને વિભાજિત કરી અને દરેક આકૃતિનું ક્ષેત્રફળ જોયું બરાબર હવે આપણે એ આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે તો એ બધા ક્ષેત્રફળ આવ્યા તેનો સરવાળો કરી નાખવાનો તો એ આકૃતિ આખી છે એનું કુલ ક્ષેત્રફળ મળી જશે બરાબર તો ચાલો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર ચોરસ 1 નું ક્ષેત્રફળ વત્તા લંબ ચોરસ 2 નું ક્ષેત્રફળ વત્તા ચોરસ 3 નું ક્ષેત્રફળ વત્તા લંબ ચોરસ ચાર નું ક્ષેત્રફળ ચાલો બાળકો તો ચોરસ 1 નું ક્ષેત્રફળ કેટલું હતું તો કે 9 ચોરસ સેમી લંબ ચોરસ 2 નું ક્ષેત્રફળ હતું કેટલું તો કે 2 ચોરસ સેમી લંબ ચોરસ સોરી ચોરસ 3 આકૃતિનું ક્ષેત્રફળ પણ 9 ચોરસ સેમી હતું અને ચોથી આકૃતિ હતી એનું ક્ષેત્રફળ હતું 8 ચોરસ સેમી તો બધાનો સરવાળો કરીએ તો 9 ને 2 પહેલા 9 ને 9 18 થશે બરાબર 18 ને 2 20 20 ને 8 28 એટલે 28 ચોરસ સેમી બરાબર તો આવ્યું આખી આકૃતિનું ક્ષેત્રફળ આવ્યું 28 ચોરસ સેમી
ચાલો હવે આપણે બી જોઈએ, બરાબર? તો બી માં જુઓ શું કીધું છે કે આ આપણે એ કર્યું એ રીતે જ બી કરવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે આકૃતિઓને વિભાજિત કરીને, બરાબર? તો જુઓ આપણે આકૃતિને પહેલા વિભાજિત કરીએ તો જુઓ એક તો આ બનશે બરાબર લંબચોરસ, પછી એક આ બનશે લંબચોરસ, અને બીજું શું બન્યું તો કે આ, તો આને એક નામ આપી દઈએ, આને બે નામ આપી દઈએ, આને ત્રણ નામ આપી દઈએ, બરાબર? જુઓ એક આટલો લંબચોરસ બન્યો, બીજો આટલો, અને ત્રીજી આકૃતિ આટલી, બરાબર? તો ચાલો હવે પહેલા આપણે આકૃતિ લંબચોરસ એક નું ક્ષેત્રફળ શોધીએ, બરાબર? લંબચોરસ એક નું ક્ષેત્રફળ, બરાબર? જુઓ લંબાઈ કેટલી આપેલી છે તો કે ત્રણ ને પહોળાઈ એક, બરાબર? તો શું કરશું આપણે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહેલા સૂત્ર લખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે ત્રણ સેમી ગુણ્યા એક સેમી. જુઓ બાળકો આપણે આકૃતિ એક નું ક્ષેત્રફળ શોધીએ છીએ એટલે ધ્યાન રાખવાનું, જુઓ આટલું જ જોવાનું છે આપણે. એટલે જુઓ પહોળાઈ એક અને લંબાઈ ત્રણ આપેલી છે, બરાબર? એટલે ત્રણ એકા ત્રણ, એટલે ત્રણ ચોરસ સેમી થશે. હવે લંબચોરસ બે આપેલું છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો પહેલા જુઓ આની લંબાઈ ત્રણ છે અને પહોળાઈ કેટલી થશે, તો કે એક થશે, બરાબર? જો આ આખું ત્રણ આપેલું છે, અહીંયા ત્રણ હોય તો આ સાઈડે ત્રણ થાય ને આખું, તો આ આખું ત્રણ સેમી હોય, તો જુઓ આટલું આપણે બે આપેલું છે તો આટલું એક હોય ને, તો આટલું માં બેક આવશે, બરાબર? ને આટલું આ ભલે આખું પાંચ આપેલું, બરાબર, પણ એમાં આ એક છે ને આ એક છે એટલે આ કેટલું વધે, ત્રણ વધશે ને, બરાબર? એટલે આ જે છે એ ત્રણ આટલું થશે અને આટલું થશે એક સેમી, બરાબર? એની બે બાજુઓ એ રીતે થશે. તો લંબચોરસ નું ક્ષેત્રફળ, લંબચોરસ બે નું ક્ષેત્રફળ, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે, તો કે ત્રણ સેમી. પહોળાઈ કેટલી, તો કે એક સેમી, બરાબર? તો ત્રણ ગુણ્યા એક, તો ત્રણ ચોરસ સેમી થશે આનું ક્ષેત્રફળ પણ. હવે આપણે લંબચોરસ ત્રણ નું ક્ષેત્રફળ જોઈએ, બરાબર? તો લંબચોરસ ત્રણ નું ક્ષેત્રફળ, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબચોરસ ત્રણ જોઈએ. જુઓ બાળકો આપણે આ લંબચોરસ ત્રણ આટલો આપેલો છે, એમાં જુઓ લંબાઈ ત્રણ પહોળાઈ એક, બરાબર? તો શું કરશું, ત્રણ ગુણ્યા એક, ત્રણ સેમી ગુણ્યા એક સેમી, તો ત્રણ એકા ત્રણ ચોરસ સેમી. હવે આકૃતિ બી એ આખી નું ક્ષેત્રફળ જોઈએ તો આપણે ત્રણેય ક્ષેત્રફળ નો સરવાળો કરીએ તો આ આખી આકૃતિ નું ક્ષેત્રફળ મળી જશે ને આપણે. તો ચાલો આપણે અહીંયા આકૃતિ બી છે આખી આકૃતિ નું ક્ષેત્રફળ જોઈએ. તો આકૃતિ નું કુલ, તો બી આકૃતિ નું કુલ ક્ષેત્રફળ, બરાબર લંબચોરસ એક નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ બે નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ત્રણ નું ક્ષેત્રફળ. ચાલો લંબચોરસ એક પણ ત્રણ ચોરસ સેમી છે, પછી લંબચોરસ બે છે એ પણ ત્રણ ચોરસ સેમી છે, લંબચોરસ ત્રણ છે એ પણ ત્રણ ચોરસ સેમી છે, બરાબર? તો સરવાળો કરતા કેટલો આવે છે, ત્રણ ને ત્રણ છ, છ ને ત્રણ નવ, નવ ચોરસ સેમી, બરાબર? તો આકૃતિ બી નું કેટલું આવ્યું, કુલ ક્ષેત્રફળ નવ ચોરસ સેમી, ને આપણે આકૃતિ એક પહેલા જોઈ હતી એનું કુલ ક્ષેત્રફળ આવ્યું તો અઠ્યાવીસ ચોરસ સેમી, બરાબર? તો બાળકો લખી લેજો તમે પણ આ તમારી બુકમાં. ચાલો બાળકો હવે આપણે દાખલા નંબર અગિયાર જોઈએ. તો જુઓ દાખલા નંબર અગિયાર પેજ નંબર 220 ઉપર
નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ શોધો. માપ સેન્ટીમીટરમાં આપેલા છે. તો આપણે આગળ દાખલા નંબર 10માં કર્યું એ રીતે જ આકૃતિઓ આપેલી છે. હવે આપણે આકૃતિઓ વિભાજિત કરીને ક્ષેત્રફળ શોધવાનું છે, બરોબર? તો જુઓ, આ L આકૃતિ આપેલી છે આ રીતે. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે લંબચોરસમાં વિભાજિત કરીને. તો ચાલો આપણે કઈ રીતના કરશું, તો આપણે આ રીતે કરીએ તો બે લંબચોરસ થઈ જશે ને, એક આ લંબચોરસ બરાબર અને એક આ લંબચોરસ, તો એક અને બે એ રીતના થઈ ગયા. ચાલો તો પહેલા આપણે લંબચોરસ એક નું ક્ષેત્રફળ શોધીએ. તો જુઓ આ રીતે લંબચોરસ એક આપેલું છે, તો લંબાઈ કેટલી છે? આ આખી છે, તો કે 12. પહોળાઈ છે 2, બરાબર. તો શું લખશો આપણે? લંબચોરસ એક નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો બાળકો, લંબાઈ આપેલી છે 12 સેમી, પહોળાઈ આપેલી છે 2 સેમી. તો 12 ગુણ્યા 2 કરશો તો કેટલા આવશે? 12 દુને 24 ચોરસ સેમી. હવે આકૃતિ બીજી આપેલી છે એનું ક્ષેત્રફળ જોઈએ. જુઓ આ લંબ ચોરસ બરાબર, એની જુઓ લંબાઈ આ આખી 10 છે, પણ આટલું આપેલું છે એ કેટલું છે? 8, બરાબર. તો આપણે તો આટલો જ લંબ ચોરસ જોવાનું છે ને, તો આટલું 8 અને આ 2 બરાબર. તો લંબ ચોરસ 2 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? તો કે 8 સેમી. પહોળાઈ કેટલી? તો કે 2 સેમી. તો 8 દુને 16 ચોરસ સેમી બરાબર. તો આકૃતિ 2 છે એનું ક્ષેત્રફળ શું આવ્યું? 16 ચોરસ સેમી. હવે આપણે આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો આકૃતિ આપણે આને આકૃતિ એ નામ આપી દઈએ બરાબર. આકૃતિ એ નું કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસ એક નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ 2 નું ક્ષેત્રફળ. ચાલો લંબચોરસ એક કેટલા? તો કે 24 ચોરસ સેમી વત્તા 2 છે 16 ચોરસ સેમી. તો આખી આકૃતિ કેટલી થશે? તો કે 6 ને 4 10 ની 0 વધી 1 2 ને 3 ને 1 4 40 ચોરસ સેમી. તો આખી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થયું? 40 ચોરસ સેમી. ચાલો હવે આપણે આકૃતિ બી જોઈએ. અલા, આપણે આને બી નામ આપી દઈએ બરાબર. તો આમાં પહેલા આકૃતિને વિભાજિત કરીએ આપણે. તો ચાલો તમે બાળકો વિચારો છે કઈ રીતના આકૃતિ વિભાજિત કરશો આપણે. તો જુઓ, પહેલા આપણે આમ કરી દઈએ બરાબર, એટલે આ ચોરસ આટલું થઈ ગયું. હવે એક અહીં લીટો કરી દઈએ તો આ પણ ચોરસ થઈ ગયું. હવે આટલું છે એ લંબ ચોરસ થઈ ગયું બરાબર. તો આને આપણે એક નામ આપી દઈએ, આને આપણે આકૃતિ 2 નામ આપીએ, અને આકૃતિ આને 3 નામ આપીએ બરાબર. તો આપણે હવે ત્રણેય આકૃતિનું ક્ષેત્રફળ શોધી લઈએ તો આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણે મળી જશે. તો ચાલો પહેલા ચોરસ એક નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો લંબાઈ કેટલી છે? તો જુઓ આમાં ચોરસની બંને બાજુઓ સરખી હોય, અહીં 7 છે અને આ પણ 7 છે, આટલું 7 છે અને આ પણ 7 જ હશે બરાબર. એટલે ચારે બાજુઓ સરખી છે, ચોરસ છે એટલા માટે. તો લંબાઈ પણ 7 અને પહોળાઈ પણ 7 એવી રીતના, એટલે લંબાઈ 7 સેમી ગુણ્યા બીજી લંબાઈ 7 સેમી, એટલે 77 ને 49 ચોરસ સેમી થશે બરાબર. તો આકૃતિ એક ક્ષેત્રફળ કેટલું આવ્યું? 49 ચોરસ સેમી. હવે આકૃતિ 2 નું ક્ષેત્રફળ જોઈએ. તો લંબ ચોરસ 2 નું ક્ષેત્રફળ બરાબર લંબ ચોરસ છે એના માટે શું કરશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જુઓ બાળકો, લંબાઈ કેટલી છે? તો આ 7 આટલું, આ પણ આટલું 7 થશે ને,
કારણ કે આ ઉપરનું સાત હતું તો આ પણ આટલું સાત હોય એટલે આ પણ સાત થશે અને આટલું પણ સાત એટલે સાત ને સાત ચૌદ ને સાત કેટલા થયા એકવીસ બરાબર તો લંબાઈ કેટલી આવી એકવીસ સેમી હવે બાળકો પહોળાઈ કેટલી છે તો જુઓ પહોળાઈ છે સાત સેમી સાત સેમી હવે એકવીસ ગુણ્યા સાત કરો છો કેટલા થશે સાત એકા સાત સાત દુ ચૌદ એટલે એકસો સુડતાલીસ ચોરસ સેમી બરાબર હવે આપણે આ ત્રીજી આકૃતિનું ક્ષેત્રફળ જોઈ લઈએ બરાબર તો આકૃતિ સોરી ચોરસ ત્રણ નું ક્ષેત્રફળ ચોરસ ત્રણ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે એ પણ ચોરસ છે ચાલો લંબાઈ કેટલી સાત સેમી પહોળાઈ કેટલી સાત સેમી જો બાળકો ઉપર હતું એ રીતે છે લંબાઈ સાત અને પહોળાઈ સાત બરાબર તો સત્યુ સત્યુ ઓગણપચાસ ચોરસ સેમી થશે હવે આપણે ત્રણેય આકૃતિ ત્રણેય નું લંબ ચોરસ સોરી ત્રણેય લંબ ચોરસ અને ચોરસ નું ક્ષેત્રફળ જોઈ લીધું હવે આપણે ત્રણેય નો સરવાળો કરશું તો આખી આકૃતિ છે એનું કુલ ક્ષેત્રફળ આપણે મળી જશે બરાબર તો આકૃતિ બી નું કુલ ક્ષેત્રફળ બરાબર ચોરસ એક નું ક્ષેત્રફળ પછી ચોરસ સોરી લંબ ચોરસ બે નું ક્ષેત્રફળ પછી ચોરસ ત્રણ નું ક્ષેત્રફળ તો ચાલો પહેલા ઓગણપચાસ ચોરસ સેમી પછી એકસો સુડતાલીસ ચોરસ સેમી વત્તા કેટલું થશે ઓગણપચાસ ચોરસ સેમી ચાલો ત્રણેય નો સરવાળો કરીએ ઓગણપચાસ એકસો સુડતાલીસ ઓગણપચાસ બરાબર નવ ને નવ અઢાર અઢાર ને સાત કેટલા થશે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ નો પાંચરો વધી બે ચાર એકા ચાર ચાર દ્વાર ચાર તેરી બાર બાર ને બે કેટલા થશે ચૌદ નો ચોગરો વધી એક એક ને એક બે કેટલા આવ્યા બસો ને પિસ્તાલીસ એટલે કેટલું આવશે ક્ષેત્રફળ બસો ને પિસ્તાલીસ ચોરસ સેમી બરાબર તો આ કુલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે બસો ને પિસ્તાલીસ ચોરસ સેમી તો બાળકો તમે પણ આ બે છે આકૃતિના ક્ષેત્રફળ આપણે શોધ્યા એ બુકમાં લખી લેજો